कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत આશ્રવધિકારના છેલ્લા ત્રણ કળશો 122, 23 અને 24 આવતીકાલે 124 નંબરના છેલ્લા કળશ ઉપર જ્ઞાન સ્વભાવની અનંત શક્તિએ સંપૂર્ણ પ્રગટતા એવી થાય છે એની બધી સરસ ચર્ચા આવવાની છે. પરમ દિવસે 124માં કળશ પરનો પ્રવચન પૂરો કરી સંવર અધિકાર પરના સ્વાધ્યાય કળશો ઉપરના શરૂ થશે. સૌથી પહેલાં 124મો કળશ જુઓ. 78 પાના ઉપર છે, 72 પેજ નંબર. એમાં એક બહુ માર્મિક વાત આવશે. મૂળ કળશમાં છેલ્લો કળશ છે એમાં જ્ઞાનની સંપૂર્ણ પ્રગટતા, જ્ઞાયક સ્વભાવની સંપૂર્ણ અનુભૂતિ પ્રગટતા એની વાત આમાં આવશે. આવો શુદ્ધ જ્ઞાન પ્રકાશ પ્રગટ થયો એવો એક વાક્ય આવતીકાલના કળશમાં સાવ છેલ્લે આવશે. આવો શુદ્ધ જ્ઞાન પ્રકાશ પ્રગટ થયો એવો એક ઉદ્ગાર આવશે. પણ એની આખી જે પ્રોસિજર છે બહુ સરસ સમજાવી છે. 122 અને 23 બે કળશોમાં તો આપણે જોઈ જ રહ્યા છીએ. ગઈકાલે 123માં કળશને પહેલી બે પંક્તિના 4-5 બોલો ઉપર વાત થઈ. આજે બાકીના જે બોલ હતા 3 અને 4 પંક્તિમાં એને આધારે બધી ચર્ચા આવી. 124માં આવતીકાલે જે વાત આવશે જુઓ. જેવો કયો છે તેવો શુદ્ધ એતત, એતત એટલે આ, એટલે કહેલો પૂર્વમાં જે કહી આવ્યા, એતત જ્ઞાનમ. હવે જો જ્ઞાન, જ્ઞાનનો અર્થ શું કર્યું છે? શુદ્ધ ચૈતન્ય પ્રકાશ. જો આ અનુભવ, અનુભવ પ્રધાન વાત ચાલે છે. સમજણ છેલ્લા 4-5 સ્વાધ્યાયમાં આપણે શુદ્ધ નય શબ્દનો પ્રયોગ અનુભવના અર્થમાં જ વાંચ્યું છે. જોકે અનુભવ પણ ભાષા વાપરવી પડે છે. ખરેખર તો ત્રિકાલ શુદ્ધ સ્વભાવનો અનુભવ કથનમાં પણ જોડતો દ્રવ્ય સ્વભાવ પર જ છે. સમજાણું? વેદનમાં એ આવે છે વસ્તુ જુદી, આલંબનમાં એ છે. વેદન તો પર્યાયનો જ છે ને, અનુભવની દશા એમ. શુદ્ધ ચૈતન્ય પ્રકાશ ખ્યાલમાં આવ્યો? શુદ્ધ ચૈતન્ય પ્રકાશ એમ સમજો ને કે પ્રકાશ જે છે એ પર્યાય છે. પ્રકાશ શેનો છે? એને એ શબ્દોમાં જો ચૈતન્યનો પ્રકાશ છે. ચૈતન્ય તો દ્રવ્ય છે. ખ્યાલમાં આવ્યું?
જો કે ચૈતન્ય શબ્દ છે ને, ચૈતન્ય એ ભાવવાચી શબ્દ છે. અનંત ગુણોના વૈભવને ચૈતન્ય કહેવામાં આવે છે. ચૈતન્ય જેમાં હોય એનું નામ ચેતન. ચેતન દ્રવ્યવાચી શબ્દ છે, ચૈતન્ય એ ભાવવાચી શબ્દ છે. બહુ સરસ શબ્દો છે બધા. શુદ્ધ ચૈતન્ય, એ શુદ્ધ ચૈતન્યનો પ્રકાશ દ્રવ્યની અભિવ્યક્તિ. હું તમને છે ને અત્યારે એક બહુ સરસ માર્મિક આગળ વાંચીએ, પછી હું તમને વાત કરું. શુદ્ધ ચૈતન્ય પ્રકાશ પ્રગટ થયો, સમજાણો. દસમો કળશ થોડુંક યાદ કરીએ. પ્રકાશયન શુદ્ધ નયોભ્યુદયતી, શુદ્ધ નય અભ્યુદયતી, ઉદયતી અભ્યુદયતી એટલે ઉદયમાં આવે છે. ઉદયમાં દ્રવ્ય આવે કે ઉદયમાં ભર્યાય આવે? ઉદિત કોણ થાય બોલો? પર્યાય જ થાય ને. પર્યાયના ગર્ભમાં કોણ છે? પર્યાયે કોને કોળીઓ બનાવ્યો છે? ખ્યાલમાં આવ્યું? શુદ્ધ આ વાત ખરેખર ક્યાંય સાંભળવા જ નહીં મળે, ક્યાંય નહીં મળે. ગમે તે મંચ પર તમે જાઓ, મંદિર કરો, દાન આપો, ફલાણું કરો, ઢીકણું કરો, નિષ્ક્રિયની વાત જ નહીં આવે, ક્રિયાઓની વાત આવે. ભલે ને પાપની ક્રિયાઓની વાત નહીં આવે, પણ પુણ્ય ક્રિયાઓની વાત આવે. દયા, દાન, વ્રત, જાત્રા, આજે બહુ ઘણું કીધું છે ગુરુદેવજી. અટકવાના રસ્તા ઘણા છે. શુદ્ધ ચૈતન્ય પ્રકાશ પ્રગટ થયો. જો અહીંયા ઉન્મગ્નમ શબ્દ છે, ઉન્મગ્ન, નિમગ્ન થયા ને માટે ઉન્મગ્ન થયો, સમજાણ. નિમગ્ન થયા હતા ને સ્વરૂપમાં ડૂબેલા માટે ઉન્મગ્ન. જેને જ્ઞાન અર્થાત શુદ્ધ ચૈતન્ય પ્રકાશ પ્રગટ થયો તે જીવ કેવો છે? હવે શુદ્ધ નયનો પ્રયોગ કરનારો, શું કીધું? શુદ્ધ નયનો પ્રયોગ કરનાર, પ્રયોગમાં એણે મૂકેલો છે એની વાત ચાલે છે. એટલે ત્રિકાળ છે એ તો છે, નિગોદિયા પાસે પણ છે. આ વાત સમજાય છે? ગુરુદેવજી આજે પણ કીધો હતો, આજના પ્રવચનમાં આવ્યો છે, એ તો છે. આને થોડુંક ચાર છ સંદર્ભમાં આપણે વિચારીએ. આપણે મુમુક્ષુ છીએ એ તો છીએ, પણ મુમુક્ષુતા કેટલું અંદરમાંથી ફોરે છે. જૈન છીએ એ તો છીએ, જૈનો તો લાખો કરોડો વકીલો છે. હા, પેલો નીરવ મોદી જેલમાં જઈને બેઠો છે, લંડન જેલમાં તો નથી પણ લંડન ભાગી ગયો. હા, હર્ષદ મહેતા જેલમાં ને જેલમાં જ મરી ગયો. કહેવાતા જૈનો તો ઘણા છે ને, પણ જૈનત્વની, જૈનત્વનો પરચો અનુભવ કેટલા ને, સ્વાદ કેટલા ને, એની વાત ચાલે છે. એ વાત છે આ આવતીકાલના પ્રવચનમાં. એટલે ચાર વખત નાહી ધોઈ, ચાર વખત વાંચી, બે કલાક વહેલા ઉઠી. મેં તો ગઈકાલ રાત્રે સાંભળ્યું છે આવતીકાલનો પ્રવચન, આવતીકાલનો પ્રવચન મને ચૈન જ નહીં પડે જ્યાં સુધી ઓલું હોલસેલ બધું બે ત્રણ ચાર બાબતો મગજમાં નહીં ઉતરે. અને એને એ મસ્તીમાં ગઈકાલનું ઓલું મેં બપોરે રેકોર્ડિંગ કર્યું છે. શુદ્ધ નહીં કોને કહેવાય, બહુ સરસ કળશો છે આ. મને તો એવા ફીલ થતા હતા કે આ કળશો જાણે કે સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકારના કળશો છે. હું ખરેખર તમને કહું, ભલે ગમે તેટલા મોટા શાસ્ત્રી વિદ્વાન હોય, એને આ નોખા કળશ એની સામે મૂકો અને પૂછો કે આ કયા અધિકારના કળશ છે, એ આંખ બંધ કરીને એમ જ કહેશે કે આ સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકારના કળશો છે, કાં તો આ સંવર અધિકારના કળશો છે, આ નિર્જરા અધિકારના કળશો છે, એમ જ કહેશે. કેમ કે આ કળશોમાં મસ્તી જ એવી છે. હવે અધિકાર તો આશ્રવનો છે,
અધિકાર તો આશ્રમનો છે. અધિકાર આશ્રમનો હોવા છતાં પણ નિરાશ્રમી જ્ઞાની કેવો જોરદાર હોય છે એની વાત ચાલે છે. ખરેખર આ વાતો અંદરમાં સ્પર્શવી જોઈએ. કે કેટલું સાંભળ્યું કેટલું ન સાંભળ્યું બધી બાબતો ગૌણ છે. જો આગળ કેટલી સરસ વાત કરે છે, એ કેવો જીવ છે, કિમપી વસ્તુ અંતઃ સંપશ્યતઃ. બહુ માર્મિક વાત છે. કિમપી વસ્તુ એટલે નિર્વિકલ્પ સત્તા માત્ર કોઈ વસ્તુ. જો કીધું તો ખરું નિર્વિકલ્પ સત્તા માત્ર, પણ કોઈ એવી વસ્તુ, હવે એને કંઈ કહેતા નથી, કોઈ એવી અનેરી વસ્તુ તેને ભાવ શુદ્ધ જ્ઞાન વડે પ્રત્યક્ષપણે અવલંબે છે. અંતઃ સંપશ્યતઃ એટલે અંતરંગમાં અનુભવે છે, ભાવાર્થમ છે. શુદ્ધ સ્વરૂપના અનુભવના કાળે જીવ કાષ્ટની માફક જડ છે, વાહ, એમ પણ નથી, જડ છે એમ પણ નથી. સામાન્યપણે સવિકલ્પી જીવની માફક વિકલ્પી પણ નથી, વાહ, સવિકલ્પીની જેમ વિકલ્પી પણ નથી. ભાવ શુદ્ધ જ્ઞાન વડે કોઈ નિર્વિકલ્પ વસ્તુ માત્રને અવલંબે છે. જો વિકલ્પોનો અવલંબન છે નહીં, સવિકલ્પી છે નહીં, અંદરમાં વસ્તુ નિર્વિકલ્પી છે એટલે આલંબન પણ નિર્વિકલ્પ માત્ર વસ્તુનો લે છે, એ અવશ્ય અવલંબે છે. પરમમ એ કેવો છે, આવા અવલંબનને વચન દ્વારથી કહેવાને સમર્થ પણ નથી, તેથી તે કહી શકાય એવો નહીં. એનો અર્થ શું? બોલો, એનો અર્થ શું? કહી શકાય એવો નથી એટલે શું? કહી શકાય એવો નથી એટલે એ અનુભવ ગમ્ય છે. વેદન ગોચર છે, વચન ગોચર નથી. આપણે તો વચન વિલાસ વાણી વિલાસ કરીને આપણને કેમ થઈ જાય, આપણે તો ધર્મ બહુ કરીએ છીએ. હા, 8 દિવસ શિબિરમાં જઈ આવ્યા, સવાર બપોર સાંજ 3 કલાક 6 કલાક ધર્મની આરાધના હાલે છે. હા, હમણાં મહારાષ્ટ્રમાં એક જગ્યાએ મારી વાત થઈ, કાર્યક્રમ દિવસે શિબિર બિબિર લાગેલા હશે અને 2 કલાક સવાર બપોર સાંજ મને કહે કે જો આ 6 કલાક આરાધના ચાલે છે. મેં કીધું ગુરુદેશનો પ્રવચન વાંચ તો તને ખબર પડશે કે આરાધના કોને કહેવાય. દરેક સમસ્યાનું સમાધાન છે આમાં, અંદરનો અનુભવ એ આરાધના છે, આરાધ્યની ઉપાસના એ આરાધના. એક વાક્ય વાંચ્યું મેં ગઈકાલે, ઉદયશ્રીના નામે જ વાંચ્યું, પણ શ્રીમદજીના સાહિત્યમાં હોવું જોઈએ એવો મને પૂરેપૂરો ભાસ થાય છે. આગમ શાસ્ત્રો, આગમ અનુભવોના અક્ષર દેહ છે. શું અક્ષર દેહ શું થાય બેન? છે બેન, અક્ષર દેહ એટલે શું થાય? અક્ષર એટલે તો અક્ષર આ છે ને, સમય સાર કળશ ઓક્ષરી શ ળ ક આ બધા અક્ષરો ને. અકાર નહીં, તમે જે હા પાડો છો એ નહીં. અક્ષર એટલે આ અક્ષરની વાત નથી. અક્ષર, અ એટલે નહીં, ક્ષર એટલે નાશ, જેનો નાશ પતિ નહીં થાય એ અક્ષર દેહ. અક્ષર એટલે ક્ષર નથી, ક્ષરવું ખરવું, જેમાં નાશ પામવું નથી, અવિનાશી આત્મસંપદા, એનું નામ અક્ષર દેહ. પણ અનુભવનો કીધો, અનુભવનો અક્ષર દેહ. મને એક વાત બતાવો, આ આ હાથમાં શાસ્ત્ર લીધા બાદ એમ લાગે છે આપણને આ અક્ષર દેહ છે અનુભવનો? શું કુસુમભાઈ, તમે એમ માથે મૂકીને 11,000 રૂપિયા લઈને આમ ગોખમાં મૂક્યા હોય ને તો એમ લાગે કે આ સમયસર છે. પણ રોજ ઉઠીને હાથમાં સમયસર લઈને વાંચો છો ત્યારે ફીલ થાય છે કે આ સમયસર છે? મને સાચી વાત બતાવો તમે, કારણ કે એના માટે પૂંજી ખર્ચીએ ને આપણે તો આપણને એમ લાગે કે હા આ સમય સર. કામ
રોજ ઉઠીને આ આખું સમોસરણ હાથમાં લો છો ને, મને જે વિચાર આવે છે ને હું તમને કહી નથી શકતો. આપણો ઇન્વોલ્વમેન્ટ રાગ દ્વેષ રૂપે કોઈ પ્રકારે હોય તો જ આપણને એમ લાગે કે આપણે કંઈક કરીએ છીએ. કૂતરા જેવી હાલત છે, કયો પેલો ગાડાની નીચે હાલે છે, ઘસાય નહીં ને માથું, ડોકનો ભાગ માથાનો ભાગ ઘસાય ને, એટલે ત્યારે એને એમ થાય હા વી આર ગેનિંગ સમથિંગ, કંઈક આપણે કમાવીએ છીએ કરીએ છીએ. આ એક બહુ વિચિત્ર વાત છે, લાગતા વળગતાને સાંભળવું, લાગતું વળગતું શાસ્ત્ર સાંભળવું. મને તો આવા 500 એવા ભાઈઓ બહેનો મળે છે, 500 નામ નહીં કહું તમને, પણ હું નાટક જ જોયા કરું. નહીં નહીં, અમે તો કેટલા વર્ષથી રાહ જોઈને બેઠા હતા, ભક્તાંગ સ્તોત્ર વિધાન આવે એટલે આ વખતે આપણે લાભ લેવાનો છે, એટલે આ વખતે જો બરાબર અમે લાભ લીધો. એટલે તમારે ભક્તામરણ હારે વળગણ છે, અમારે આદિનાથ ભગવાન કે સ્તુતિ અને સ્તવન એની હારે કાંઈ છે નહીં. કાં તારે દર અષ્ટાણિકામાં ન આવવું જોઈએ? ગ્રહસ્થ છે ને તું, શ્રાવક છે ને, તો શ્રાવકની ચર્યા શું કહે છે? લાગતી વળગતી જ પૂજા કરવાની? આવા જીવોને ગ્રહિત મિથ્યાત્વી કહીને આચાર્યોએ કે ટોડરમલજી સાહેબે દંડા માર્યા છે. લાગતું વળગતું હોય તો અમારે ઇન્વોલ્વમેન્ટ છે. બહુ સમજવા જેવી વાત છે. કોઈ એવી અલૌકિક વસ્તુ શુદ્ધ સ્વરૂપના અનુભવના કાળે કાષ્ટની માફક જડ છે એમ નથી, પણ સામાન્યપણે સવિકલ્પી જીવની માફક વિકલ્પી પણ નથી, વચન દ્વારા એ કહી શકાતું નથી. છેલ્લા કળશમાં જઈને રાગાદી સમસ્ત આશ્રવ ભાવથી રહિત નિરાશ્રવ જે જ્ઞાનઓધ, આજે આવ્યો ને જ્ઞાનઓધ, ઓઘ શબ્દ છે જ્ઞાન, ઓઘ એટલે ધોધ, ઓઘ એટલે ધોધ, એવો જ્ઞાનઓઘ ઔઘ ધોધ, પાણીનો જેમ ધોધ પડે ને, જ્ઞાન સ્વભાવની અભિવ્યક્તિ એ આવતીકાલના પ્રવચનમાં આવશે. એને માટે આજે આવ્યું હતું બહુ સરસ, તત્ર સ્થાહા તેમાં રહેલા. બુદ્ધેશ્રીના જો ચિત્તમાંથી વાત આમ વીલી મુકાતી નહોતી, રહી રહીને શરૂઆતમાં 68મા પાને નીચે જો નીચે સાવ 68મા પાને એની વ્યાખ્યા કરી ગુરુદેવશ્રીએ, બરાબર. તત્રસ્તાહા શાંતમ મોહ પશ્યંતિ તેમાં રહેલા, તેમાં સ્થ સ્થ છે ને, તેમાં સ્થાપિત થયેલા, તેમાં સ્થિર રહેલા, તેમાં સેમાં જ્ઞાન સ્વરૂપે આત્મામાં શુદ્ધ સ્વભાવમાં જે અલૌકિક છે એમાં, બરાબર. શાંતમ મહ, શાંત મહ એટલે તેજ, એક તરફ તો કહે છે શાંત અને બીજી તરફ કહે છે તેજ. શું કીધું? મગજમાં આવ્યું હતું તમને બધાને મીનાબેન? એક તરફ તો કહે છે શાંત અને બીજી તરફ શું કહે છે? તેજ. તો શાંત હોય તેજ કેવી રીતે? તેજ એટલે અગ્નિ, તેજ એટલે તેજસ્વીતા, પણ એ તેજસ્વીતાનો જે આભા મંડળ છે ને, એ તેજસ્વીતાનો આભા મંડળ વીર રસથી ભરેલો છે, પણ એમાં શાંત રસ છે. વિતરાગ શાંતિની વાત ચાલે છે, સમજાણું? બોલો. જે 121 નંબરનો કળશ, આ તો 23 ચાલે છે, 21 નંબરના કળશમાં કીધું હતું ને, એનો ત્યાગ કરવાથી બંધ છે અને અશાંતિ છે.
અને એનો અનુભવ કરવાથી અબંધ દશા છે અને શાંતિ છે, એની સાથે આ તારાના જોડાયેલા છે. તો જો 68માં પાણી ચાલુ કરી 69 ઉપર સુધી વાત પૂરી થઈ ગઈ, પછી ઓલી મરીચી ચક્રમવાળી વાત આવી ગઈ, અને વળી પાછું નીચે ગુરુદેવથી 70માં પાણી ચાલુ થઈ ગયા છે. પાના જ ફેરવો છો કે મળે છે બધે છે ને, છતાં ત્યાંથી શરૂ કરેલી વાત 71મો આખો પાનો આવી ગયો અને 72માં પાને વળી પાછું વચ્ચે લીંડી પીપરના દાખલા વળી વળી પાછું ટોપ ગિયર ઉપર આવ્યો, વળી પાછો 73 નંબરના પાના સુધી ચાલે છે અને 74 નંબરના પાના ઉપર ઉપરનો મોટો ફકરો, જો કે શરૂઆતમાં ત્યાં સુધી, એટલે આ 73 પાના સુધી. એટલે તમે વિચાર કરો કે આ તત્રસ્થાઃ શાંતમ પશ્યંતિ, તે સ્વરૂપ અને સ્વભાવમાં સ્થાપિત થયેલા, લવલીન થયેલા, શાંત તેજને અનુભવે છે. હવે એનો એટલે 3-4 પાના સુધી એની વાત ગુરુદેવ શ્રી આજે ભાવવાસન કરાયો, અને આમાં એનો અર્થ એટલો જ છે, શુદ્ધ સ્વરૂપ અનુભવમાં મગ્ન છે જે જીવ, તેઓ સર્વ ઉપાધિથી રહિત ચૈતન્ય દ્રવ્યને પ્રત્યક્ષપણે પામે છે. ક્યાં તે વાંચો? આ 61મું પાનું કાઢો, 61મું. એ મૂળ પાનું હંમેશા રાખવાનું સાથે, કે હું અહીંયા કહું કે નહીં કહું, વક્તા કહે કે નહીં કહે, મૂળ વાત યાદ રાખવાની. મૂળ વાત તો કળશની ટીકા છે ને, તેમાં કઈ પંક્તિ ઉપર ગુરુદેવશ્રીએ વ્યાખ્યાન કર્યા, એ આમ છે ને, રજે રજ દોરે દોરો પકડમાં આવવું જોઈએ. મળ્યો? તત્રસ્થાઃ શાંતમ પશ્યંતિ, આટલી પંક્તિઓ, એ 2 લીટી છે કેવળ, ગુજરાતીમાં 2 લીટી, એના ઉપર લગભગ 6-7 પાનામાં ગુરુદેવશ્રીએ આપણને ભાવભાષણ કરાવ્યું. આમ જો, મારી તરફ જો, આમ છે ને, જ્યારે આપણે સ્વાધ્યાયમાં બેઠા ગુરુદેવના, ભલે ને આગળ 80 અને 85 પાના ઉપર ચાલતો હોય, પણ મૂળમાં ક્યાં છે એ પાનો આપણી પાસે ખુલ્લું જ હોવું જોઈએ. આ સ્વાધ્યાય કરવાની પદ્ધતિ છે. આપણે એમ નહીં કે હાથ બાંધીને બેઠા આપણે, પછી 7મો ગુણસ્થાન, 6ઠો ગુણસ્થાન, કયા પાના ઉપર હાલે છે કંઈ ખબર નહીં પડે. અને હવે તો આ બહુ જોરદાર થઈ ગયા, હા, આ સમોસરણ તો વધારે ઝગારા મારતા થઈ ગયા. હવે તો કાંઈ લેવા દેવું નહીં, આમ ગમે ત્યાં બેઠા હોય ત્યાંથી બધું દેખાય. એટલે જ બહિરાત્મકનું ઝાઝું પોસાય છે, એટલે અંદરમાં હવાતું નથી. સાધનો એવા થઈ ગયા ને, અને ઓલું ઉપર જતું રહે, જો આમ કરું તો આ ઉપર જતું રહે, પરિણામિક ભાવે પરિણમતું રહે, અને આપણે ઉદય ભાવમાં વહેતા રહીએ. ક્યાંક આપણી જિંદગી ખતમ તો નથી થતી ને આની પાછળ જ? થોડીક તસ્દી લેવી જોઈએ, શાસ્ત્રો હાથમાં લેવા જોઈએ. અહીંયા બેઠા એ લોકોને કહું છું, અને ઘરે બેઠા છે એ લોકોને કહું છું, જરીક શાસ્ત્રો વાંચવાની તસ્દી લેવી જોઈએ. યાદ રાખજો, શાસ્ત્ર હાથમાં લેવાની હોંશો જો ન રહે તો ભવિષ્યમાં પર્યાય જ એવી મળશે કે શાસ્ત્ર જ નહીં મળે. બહુ કડક વાત કરું છું. આ તો હંત હસ્તાવલંબ શું છે, એ હસ્તાવલંબ છે. ચલા બેન, સ્ક્રીન ઉપરથી વાંચી વાંચીને સમય દર્શન કોઈને થયું છે? સામાયિકમાં કોઈ બેઠા છે એમાંથી વાંચી વાંચીને? તો આલંબન માત્ર છે, પણ એની ઓથે, એ સુવિધાઓની ઓથે આપણે શાસ્ત્ર લેવાનું જ ભૂલી ગયા. ચલો, આ આ ગ્રંથ, પ્રવચનના ગ્રંથો નથી એમ એક મિનિટ માટે તમે વિચારો, પણ મૂળ સમયસાર તો છે ને. આંગળાના દરેક વેડા ઉપર મૂકો એટલા તો સમયસાર છે આપણી પાસે. શાસ્ત્ર લેવાની તસ્દી કેમ નથી? ચલો, આ થોડીક વ્યવસ્થાના ભાગરૂપે વાત કરીએ.
હવે આજનું જે વ્યાખ્યાન છે એ તત્રસ્તાહા એની બધી જે ગુરુદેવશ્રીએ જે મોજ લીધી છે ને એનો આનંદ લેશો આપણે. ગઈકાલે પરિસ્થિતિ સાનુકૂળ નહોતી, ગુરુદેવશ્રીના પ્રવચનમાં 40 મિનિટ સુધી એકલો જ હતો આખા હોલમાં, કોઈ ન મળે. પછી એક બેન, બે બેન આવ્યા, ચંદનબેન આવ્યા, પછી બીજા એક બેન આવ્યા, એવી રીતે બે જણા હતા. બે જણાની હાજરીમાં જ સ્વાધ્યાય પણ અહીંયા અમે લીધું. ગઈકાલનો સ્વાધ્યાય ગુરુદેવશ્રીનો અને પછીનો આપણો ચોક્કસ સાંભળો છો. શુદ્ધ નયનો અનુભવ કોને કહેવાય? અનુભવની દશામાં અનુભૂતિ સ્વરૂપ કેવો હોય છે? પ્રાયોગિક શુદ્ધ નયની વાત, શુદ્ધ નયની વાત એમ કહેવાની વાત છે, એ નયા તીતની વાત છે. બહુ ઊંચી, બહુ ઊંડી, બહુ માર્મિક ચર્ચા ગઈકાલે આવેલી છે સવારના સ્વાધ્યાયમાં. ઘરે જ લાગે તો સાંભળજો, નહીં તો કાંઈ વાંધો નહીં. બાકી તો જિંદગી તો જાય જ છે આપણે, જો વાંચીએ છીએ આપણે. સૌથી પહેલો ફકરો, એક તો 123મો પ્રશ્ન, કેવળ 2 લીટી ઉપરનો આજનો પ્રવચન છે. 2 લીટી તો ગઈકાલે પૂરી થઈ ગઈ, ગઈકાલે 2 લીટી તો પૂરી થઈ ગઈ. એનો કળશ કાઢો બધા. પાન નંબર જો 61. ધીરોદાર મહિમ્યદાદિની ધને, મૂળ કળશ છે. એક સેકન્ડ, આમાં હોય તો મૂકી દઉં. ધીરોદાર મહિમ્યનાદિની ધને, બોધે નિબંધન વૃતિમ ત્યાજ્ય શુદ્ધ નયો ન જાત પૃથિવીઃ સર્વં કશઃ કર્મણાઃ. આટલી વાત ગઈકાલે પૂરી થઈ ગઈ હતી અને એમાં 5-6 બાબતો છે. ધીર છે, ઉદાર છે, મહિમાવંત છે. 3 વિશેષણો, ધીર, ઉદાર અને મહિમાવંત છે. એમાં અનાદિનિધને કાળવાચી વિશેષણ છે. એ અનાદિનિધન છે, ધીર છે, ઉદાર છે. મોટપ 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 કરીને ગુરુદેવશ્રી એનો અર્થ કરેલો. એ અનાદિનિધન છે. કોણ છે? એ બોધ છે. બોધ એટલે જ્ઞાન સ્વરૂપ છે. એમાં નિબંધન, નિબંધન એમ, નિબંધન એટલે એમાં એને બાંધતા, બાંધી દીધા. જેમ ખૂંટેથી ગાય પશુઓને બાંધીએ, એમ અનાદિનિધન, ધીર, ઉદાર, મહિમાવંત બોધમાં ધૃતિમ નિબંધન. ધૃતિ એટલે સંતોષ, પોતાના સંતોષની ભાવનાને એમાં બાંધ્યા. આજે ગુરુદેવશ્રી કેટલી વાર કીધું, કરોડ, 2 કરોડ, 10 કરોડ, 5-50 લાખ પૈસા, કેટલો પૈસાનો પ્રેમ દુનિયાને છે. હા, કેટલા ચાપકા માર્યા બતાવો તમે, એમાં સંતોષાય જાય છે. અહીંયા કહે છે તું પોતાના અનાદિનિધન જ્ઞાન સ્વરૂપમાં એને નિબંધન, એને બાંધો. સમજાય છો? નિબંધન એટલે એમાં એ પરિણતિને પરિણમાવો, કળષ્ટિકાની ભાષામાં. અને હજી એક વાત કરે છે, ત્યાજ શુદ્ધ નયો ન જાતો. ન જાતો એટલે ક્યારેય, શુદ્ધ નય એટલે શુદ્ધ સ્વરૂપનો અનુભવ, ત્યાજ નહીં, છોડવા લાયક નહીં. કોના વડે? કૃતિ બિહી. વાહ, આની જે ગુરુદેવશ્રીએ ગઈકાલે ભાવભાષણ કરાવ્યું છે, કૃતિ બી એટલે આહા, સમ્યક દ્રષ્ટિએ કામ કર્યું, એ કર્યું. સુકૃત તો એણે કર્યું, કર્તવ્ય બોધ, કર્તવ્ય પાલન તો એમણે કર્યું. કારણ લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન બધાય છે ને અયોધ્યામાં, હજારો લોકો, તોય આજ્ઞાકારી પુત્રના સંદર્ભમાં રામનું નામ કેમ કેમ, એ એક જ લાયક છે. શું કીધું?
હલો સીતાનું નામ જોડો ને એને અરે નહીં 14 વર્ષ વનવાસની વાત હસતા મોઢે આદર સાથે માથે ચડાવીને સુખ દુઃખની કોઈ કલ્પના કર્યા વિના આગળ જે વધવાનો વધવામાં માનનારો એવો એ રામ છે ખ્યાલમાં એને કહેવાય કૃતિભી બહુ સરસ શબ્દ છે ગઈકાલે આનો ભાવભાષણ બહુ કરાયો છે કૃતિભી એટલે કર્તવ્ય કરી જાણ્યા કરવા લાયક જે હતો એ એમણે કર્યા મને એક વાત યાદ આવતી હતી કાલે કરવું જોઈએ જેનું સ્મરણ કર્યા છે જેવો સ્મરણ એ કૃતિભી કહેવાય અને કરવું જોઈએ જેનું સ્મરણ કરી રહ્યા છીએ જેનું નિત્ય વિસ્મરણ એ કોણ કહેવાય એ વિકૃતિભી એ સુકૃતિભી નહીં કહેવાય એને એ કોણ કહેવાય એ વિકૃતિવાળા છે એના ભાગ્યમાં નિત્યભાવ મરણ છે હું તમને શું કહું ગઈકાલે મને ગુરુદેશના પ્રવચનમાં એક જ વાત યાદ આવતી હતી વારંવાર કર્તવ્ય કોને કહેવાય એના બોધ પાઠ ભણાવ્યા આજે ગુરુદેશે એક વાક્ય કીધું હતું ખબર મેં એનો સ્લાઇડ બનાવીને રાખ્યું છે એ બતાવીશ હમણાં તત્રસ્થા હા સોરી ધીર ઉદાર મહિમાવંત અનાદિ નિધન બોધમાં ધૃતિમ નિબંધન ધૃતિ સંતોષને ધારણ કરતા થતા શુદ્ધને કદી પણ ત્યાજ્ય એટલે છોડવા લાયક નથી કોના વડે કૃતિભી ધન્ય પુરુષો વડે કેમ કેમ કે શુદ્ધને કેવો છે સર્વં કશ કર્મણામ કર્મણામ સર્વં કશ સર્વે કર્મોનો ક્ષય કરણસી નાશ કરનાર એટલે કોઈ કર્મ રહે જ નહીં જેનો અનુભવ થતો આટલી વાત ગઈકાલે હવે આજની જે વાત આવી એના એની પેરેટી તત્ર અસ્થા સમરી ચિચક્ર મચિરા સંરથ્ય નિર્યદ્વહી પૂર્ણ જ્ઞાન ઘનોઘ જો અહીંયા ધ છપાણું છે સંસ્કૃતમાં જોઉં તમે લખો શું છપાણું છે ધ ધ નહીં ઘ ઔઘ શબ્દ છે ઘ ઔ ઓઘ ગુરુદેવશ્રી નથી કહેતા ઓલા ગુજરાતીમાં નથી એક શબ્દ ઓઘે ઓઘે એ શું ઓઘે ઓઘે કોઈ દી આવે વિચાર ઓઘે ઓઘે એટલે શું એનો ભાવ ભાષાના પણ નહીં છે પણ એને ઓઘે ઓઘે જ કેમ કહેવાય બોલો આંધળે આંધળું દળાય નહીં એટલે પાણીનો રેલમ છેલ જતો હોય ને તો ઓઘે ઓઘે બધું જ એના એને હારે તણાઈ જાય ઓઘ એટલે પાણીનો ધોધ તો અહીંયા જ્ઞાન ઓઘ એટલે જ્ઞાનનો ધોધ એમ એ શબ્દ જો અંદરમાં એનું ભાવ ભાષણ થાય ને તો એની ગરિમા સમજાય તત્રસ્થા સ્વમરીચિ ચક્રમ ચિરા સંરત્ય નિર્યદ્વહિ પૂર્ણ જ્ઞાન ઘનૌઘ જો ધનૌઘ લખ્યું છે ધનૌધ કેવું લખ્યું છે જો કેટલું ખોટે ખોટું લખેલું છે એમાં જ્ઞાન ધન હોય કે જ્ઞાન ઘન હોય બહુ પહેલાંની વાત છે ભાઈનું નામ તો નહીં લઉં હું જેણે મારી હારે માથાકૂટ કરી હતી પછી એ વકાલત લઈને ગયા કોકના દરબારમાં મને ન પૂછ્યું એણે શાસ્ત્રીને ગણકારે કોણ ને મને ન પૂછ્યું એણે એણે ત્રીજી વ્યક્તિને પૂછ્યું જે બહુ આગમ પાટી હતા એને શું પૂછ્યું જ્ઞાન ઘન હોય કે જ્ઞાન ધન હોય તો ઓલાએ કીધું કે જ્ઞાન ધન હોય તો ઓલું સર્ટિફિકેટ મારી પાસે લઈ આવ્યા અને કહે કે ઓલા સાહેબ તો એમ કહે છે કે જ્ઞાન ધન મેં કીધું ઓને જ્ઞાન ધન બેસે છે ને તને બેસે છે ને જાઓ ઘરે જ્ઞાન ધન નહીં જ્ઞાન ઘન શબ્દ છે જો આ કેવી કરુણતા છે ને ભાષાનું જ્ઞાન છે ને સાહિત્યનું જ્ઞાન છે ને માથાકૂટ કરવાના તમને બેઉના નામ કહું ને તમને કાપો તો લોહી નહીં નીકળે ઓલા જે ભાઈને એને પૂછ્યું હતું ને જેણે નિર્ણય આપ્યો એને મેં સમજાવ્યો તમે જે આ સમજો આ ખોટું છે મેં ભાષાનું જ્ઞાન તો રાખો
ज्ञान औघ शब्द है औध नहीं पूर्णम पूर्णम शब्द पूर्ण ज्ञान घन पूर्ण नहीं पूर्णम हो पूर्णम ज्ञान घन औघमेक मचलम समलाइश है बरोबर दिया जो आमा आमा जो पूर्ण ज्ञान घनोग गावाय के वेरी दे पूर्ण ज्ञा एम गवाय पूर्ण शब्द ज नथी पूर्णम शब्द छे अरे व्याकरण ना पूछड़ा लागसे कि नहीं एमा बधु बाबा संस्कृत हालसे बाबा गुजराती नी जेम पूर्णम ज्ञान घनोगमेक मचलम पश्यन्ति शांतं महवा शांत तेज ने पश्यन्ति एटले जुए छे अहीं जुए छे नहीं लेवानो संवेदन करे छे शुं समझाणो हजी कहूं पश्यन्ति एटले पश्यन्ति एटले भोगवे छे पश्यन्ति एटले स्पर्शे छे पश्यन्ति एटले आनंदनो भोगवटो करे छे शांत तेजनो आनंद करे छे देखिए बहुत बढ़िया प्रवीण जी की पंडित जी की रचना है बहुत सुंदर बात लिखी है शांत रस का रस रस का स्वाद होता है रस का आस्वाद होता है ना कैसे आस्वाद होता है देखो ज्ञानाभ्यास करो मन माही विषय कषायों को त्यागो कोर्स बराबर ज्ञानाभ्यास करो मन माही विषय कषायों को त्यागो कोटि उपाय बनाय भव्य संयम में ही नित चित पागो करोड़ों उपाय करीने पण संयम मां त्याग मां वैराग्य मां पोताना चित्त ने रमाड़ो ऐसे ही परमानंद वेदे ऐसे ही परमानंद वेदे वेदे छे कौन देखो ज्ञानी संत संत ज्ञानी धर्मात्माओ आवो वेदन करे छे कषाय ने छोड़या विना ज्ञान दरिया में डुबकी मार्या विना बेड़ो पार कितना सुंदर कितना सुखमय अवो सहज जिन पंत धन्य धन्य स्वाधीन निराकुल मार्ग परम निर्ग्रंथ है मार्ग मार्ग अर्थात उपाय तो मार्ग कैसा है मार्ग परम निर्ग्रंथ है निर्ग्रंथ मतलब लाग लपेट के बिना का है क्या कहा दूसरों के भगवान जोड़ जोड़ के बनते हैं प्रवीण जी और अपने भगवान कैसे बनते हैं तोड़ तोड़ के बनते हैं जोड़ जोड़ के नहीं बनते जोड़ जोड़ के जो भगवान होते हैं वे जैनों के भगवान नहीं हाँ सोना चांदी भाला गदा जोड़ जोड़ के बनते हैं अपने भगवान बोलो धनजी भाई अरे टाकी थी उकेरी नहीं बने ने तोड़ी तोड़ी ने जोड़ी जोड़ी ने नहीं क्यों केम जोड़ी जोड़ी ने केम नहीं क्योंकि जोड़वा में ग्रंथ छे तोड़वा में निर्ग्रंथ छे कितनी मार्मिक बात छे
आमा जुओ तत्र अस्तास्व मरीचि चक्र मचिरा संरत्य निर्यत बही। अद्भुत प्रयोग छे जो तो गई काल नी बे लीटी नो तो अर्थ आपणे कर्यो धीर उदार छे महिमा जेनो अनादि निधन बराबर अनादि निधन बोधमा बोधनो अर्थ करेलो छे आत्म स्वरूपमा हूँ मारा स्वरूपमा लीन थाउ छू। कोनो वाक्य छे आ आपणो नहीं ऊपर खोटे खोटे तो बोलो कि हाँ आपणो શ્રીમદજીના નામે યાદ રાખવાનું બધું। હા એ અમૃતચંદ્રાચાર્ય દેવ કહે છે અમે અમારા આત્મામાં આત્મ સ્વરૂપમાં લીન થઈએ છીએ તો અતિન્દ્રિય સુખ સ્વરૂપ પરિણતિને પરિણમ આવે છે પરિણતિને પરિણમ આવે છે। વાહ ખ્યાલમાં આવ્યું તો આ તત્રસ્તા જે વાત આવીને બહુ સરસ પછી તો કૃતિભી શુદ્ધ નયો सर्वंकषः कर्मणां ये तो बात करी तत्रस्थाः थोड़ा शाब्दिक अर्थ करो जो एमा लीन रहेला एले शुद्ध स्वरूप में लीन रहेला स्वमरीचि चक्र आ थोड़ा गूढ़ शब्द छे आमा चक्र एटले समूह मरीची एटले किरण थाय शुं थाय आमा नथी लखेलो શૈલાબેન આમાં ગોતતા નહીં મરીચી એટલે શું થાય કિરણ થાય સ્વ એટલે પોતાના તો પોતાના કિરણ એટલે શું કે છે મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાનની જે વૃત્તિઓ બહારમાં ભમે છે 144 નંબરની ગાથા એ સૌને અંદરમાં સમય દીધી એ વાત છે શું સમજાણું દેખાય છે આમાં 144ની ગાથા કેમ પાંચ ઇન્દ્રિય અને મન વડે બહારમાં ભમતી જે મતિ અને શ્રુત જ્ઞાનની વૃત્તિઓ છે એને કહેવાય સ્વમરીચિ આમાં નથી લખેલો યાદ રાખજો કાઢો એમાંથી બહાર ભમતી જે મતિ અને શ્રુત જ્ઞાનની પછી એને માટે આમાં લખ્યું છે કે જૂઠ છે ભ્રમ છે સામગ્રી ઇન્દ્રિય શરીર રાગાદિમાં એક શબ્દ આવ્યો એમાં આત્મબુદ્ધિ મળ્યું ગોતો તો મળશે ક્યાં છે બતાવો નીચે છે ને આત્મબુદ્ધિ જો શબ્દ છે આત્મબુદ્ધિ તો આત્મબુદ્ધિ એટલે મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાનની બધી બુદ્ધિઓને શબ્દ છે એમાં 144મી ગાથામાં પોતાનામાં સમેટો કેમ કે એમાં એક શબ્દ છે સંરત્ય સંરત્ય એટલે એનો અપહરણ કરો સારી રીતે હરણ કરો સંરત્ય વિનાશ કરો કેવી છે મરીચી ચક્ર બહિર્નિર્યત બહિર્નિર્યત એટલે આત્માને ક્યાં લઈ જાય છે બહાર જ લઈ જાય છે તો તને જે મતિ અને શુદ્ધ જ્ઞાનની બુદ્ધિઓ બહાર ને બહાર ભટકાવે છે લઈ જાય છે એ બધા એને તું અંદરમાં લઈ આવો આવ્યું આ 144ની ગાથા ગાથા એક ચાલતી હોય બીજી 10 ગાથાઓ આપણે યાદ કરવાની પ્રકરણ એક ચાલતો હોય બીજા 5 પ્રકરણો આપણે યાદ રાખવા ખરેખર તો મોક્ષ માર્ગનું ડ્રાઇવિંગ છે બધે કાચમાં ધ્યાન રાખવું પડે ક્યાં ચાલે છે શું વિષય ચાલે છે નિર્યત બહી બહારની બહાર ભમે છે એને અંદરમાં લઈ આવો અને અંદરમાં લઈ આવીને તત્રસ્થા પોતાના શુદ્ધ સ્વભાવમાં જે લીન છે પૂર્ણમ જ્ઞાન ઘનોગમેક મચલમ એક છે એ અચલ છે અને પૂર્ણ છે જો આ ત્રણ વિશેષણો કેવો છે એ આત્મા પૂર્ણ છે અને અચલ છે અને એક છે અને જ્ઞાન ઘનોગ એટલે જ્ઞાનનો ધોધ છે એ જ્ઞાનના ધોધમાં જઈને જ્યારે પડે રહે લીન થાય જો આમ આમ ઇમેજિન કરો કોઈ વોટરફોલને આપણે જોવા ગયા પિકનિકમાં ક્યાંક વોટરફોલ આપણે જોવા જઈએ તો વોટરફોલ એની નજીક જેમ જેમ એની નજીકમાં જઈએ જેમ જેમ એના નજીકમાં જઈએ તેમ તેમ એના અમી છાંટના આપણા ઉપર પડે કે નહીં
तेम तेम लहर की केवी आवे, ठंडी आवे कि नहीं, सुहानी सी आवे कि नहीं। अने अच्छा भयंकर गर्मी है, जेम के बाग बगीचा में वाला फुवारा हो ने, तो लोग कहीं झाड़वा नीचे गर्मी सहन करता बैठा हो कि फुवारा ने आजू बाजू में बैठा अने एमाय पवन नी दिशा होय ने एनी उल्टी दिशा में बैठा हो जेती फुवाराओ ना छांटना एना उपर पड़े छे कि ने। बाग बगीचा में आपणे बधा प्रयोग आवो जोईए कि ने, एवो ज प्रयोग अहींया छे। ज्ञान धोधना फुवारामां नीचे आवीने बेसे, ई बेसी गेलो ई ज्ञानी छे, एने शांति नहीं वेदाय, शीतलता नहीं वेदाय, तो शुं वेदाय मारू हाले ने। तो आ काव्य ऊपर सरस मजानो ज्ञानरूपी फुवारा नो चित्र दोर्यो, अने नीचे बेसी गेला मुनि भगवंतोना टोळा दोर्यो, अने पूछिए एक करोड़ एक लाख एक हजार एक सौ ने अग्यार रुपयानो इनाम, बताओ समय सर मानो कलश कयो छे। ज्ञान औघ शब्द वाचा बाद तरत ज ख्याल, ओहो आ तो ज्ञान नो धोध, धोधनी नीचे जे पोताना पापना धोनारा, कर्म ने धोनारा अवधूत एवा ज्ञानी। समझाई छे या छे आवी आ सरस चर्चा गुरुदेवश्री आजे करी छे शांतम मह। बाकी तो एना बदा भाव भाषण गुरुदेवश्री करायवा छे, जो अपूर्व वाद छे एम मानीने जिंदगी चाली गई। धर्म धर्म ना संदर्भ में ठपका बहुत जोरदार आप्या छे, अरे आ क्या क्या नजर नाखवानी, ज्या नजर छे नजर नाखतो नथी, अने राग दया दान पुण्यने पाप धूल धाणी परनी सेवा करी, परनो आ कर्यो बधो राग सांभळने, देश सेवा करी गरीबोनी सेवा करी, ए बधो तो राग भाव छे। 69 नंबरना पाने ऊपर जो બરફની પાઠ, એમાં ભગવાન શરીર પ્રમાણે ભિન્ન અતિન્દ્રિય આનંદની પાઠ કેમ બેસે, કદી અભ્યાસ નહીં, વાત સાંભળવા મળતી નથી, ક્રિયાકાંડ કરો, વ્રત કરો, ઉપવાસ કરો, ભક્તિને જાત્રા કરો, થઈ ગયો ધર્મ, ધૂળમાય ધર્મ નથી। બહુ જોરદાર ગુરુદેવશ્રીના ઉદ્ગારો છે બધા, સમય થઈ ગયો છે, હું વિરામ લેવા માગુ છું, બસ કેવળ આપ મનોયોગપૂર્વક આ વાતોને વાગોળજો, કેટલી કેટલી માર્મિક આ બધી ચર્ચાઓ છે। પાના નંબર જો 70માં ચિંતામણી રત્ન અંદર પડી છે, આવી વાતો ધંધા આડે આખો દી નવરો ન મળે। બોલો બીજા ફકરામાં જો બહુ સરસ વાત કરી, રાવણ સ્ફટિકમણીના બધા એના મહેલ, ખબર નહીં ક્યાંથી ગુરુદેવના મગજમાં ફરી ગયો હોય ખબર, આ વાત બીજી વખત જ્યારે યાદ કર્યું આગળ, તો કે જે પરમાગમ મંદિર આરસનો, અરે આ તો આરસનો, બોલો રાવણનો તો સ્ફટિકના મહેલ, શેનો એનો અભિમાન કરવાનો, આપણને અમારું પરમાગમ મંદિર, અમારું પરમાગમ મંદિર, જેની પ્રેરણાથી પરમાગમ ઊભો થયો છે એને કેટલો એનો મહિમા છે, વિચાર તો કરો, અરે આ તો આરસના છે અને ઓલા તો સ્ફટિકના, તો એ પાપી કોણ, ઓલો રાવણ, વિચાર તો કરો શું કહેવા માગે છે આમાં, કેટલો બહારનો મહિમા છે આપણને। નિજ નિદાનની લક્ષ્મીની કિંમત નહીં, ધૂળની બહારની કિંમત, આ પૈસા મળ્યા ને અબજો મળ્યા, કરોડોના દાન દીધા ને ધર્મ થઈ ગયો, ધૂળમાંય ધર્મ નથી। જો આજે તત્ર સ્થ, સ્થ એટલે રહેલો, આ તો બહુ એનો ભાવ વાસન ગુરુદેવશ્રી, ટકવાથી મગ્ન થવાથી લીન થવાથી ધર્મના ઝીણા છે ભાઈ મારગડા, લોકોને તો કંઈને કંઈ સમજાવીને મારી નાખ્યા। હવે આ જુઓ તમે, મેં તમને જે કહેવા માગતો હતો એ આ છેલ્લી વાત કરી એની વાત પૂરી, આ જો પાન નંબર 71 71માં પાને આ જો આ વાક્ય છે, કેટલું જોરદાર વાક્ય છે, પડીએ પ્રવીણજી ક્યાં લીધા, બાપુ અધ્યાત્મની વાત છે નાથ, આ કોઈ વાર્તા કથા નથી, પ્રભુની કથા છે, આત્મકથા છે। એક વાત યાદ રાખજો, ઉદેશ્રીના પ્રવચન એટલે આત્મકથા, કોની, આત્માની, આત્માની આત્મકથા એટલે મારી આત્મકથા,
મારા ભગવાન આત્માની આત્મકથા. સ્વાધ્યાય અને પ્રવચનો જ્યાં સુધી આ મારી આત્મકથા નહીં લાગે, આત્માની આત્મકથા નહીં લાગે, ત્યાં સુધી આ વ્યાખ્યાનો અને પ્રવચનો રૂટીન બની રહેશે, અંદરમાં ફીલમાં નહીં આવે. ઓમ નમઃ સદેવ. जपो दिन रैन जो तेरी शरणा गहे सुपावे सुख चैन जावाणी के ज्ञान ते सूझे लोका लोक सुवाणी मस्तक नवो सदा देत हो ढोक सदा देत हो ढोक.